ધાનેરા તાલુકાના આલવાડા ગામે એક ખાનગી શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યા હોવાનું સામે આવ્યું છે. ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જિલ્લામાં વધુ એકવાર શિક્ષક ભાન ભૂલ્યા. બનાસકાંઠાના ધાનેરાના આલવાડા ગામની લક્ષ્મી વિદ્યા મંદિર નામની ખાનગી શાળા વિવાદમાં આવી છે. શાળાના વિદ્યાર્થી શીતલ પ્રજાપતિને લેસન ન લાવવાની સામાન્ય બાબતમાં શિક્ષકે ઢોરમાર માર્યો હતો. શિક્ષક એટલી હદે નિર્દય બની ગયા હતા કે તેમણે વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા પ્રાથમિક સારવાર માટે નજીકના દવાખાને વિદ્યાર્થીને ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ ઘરે પહોંચ્યા બાદ વિદ્યાર્થીના પિતાને જાણ થતાં તેઓએ ધાનેરા સિવિલ બાદ વધુ સારવાર માટે ધાનેરાની પ્રાઇવેટ હોસ્પિટલમાં પોતાના પુત્રને સારવાર માટે ખસેડાયો હતો. સમગ્ર ઘટનાને લઈને ધાનેરા પંથકમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવતા શિક્ષક પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. લક્ષ્મી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શીતલ લેસન ન લાવવાની બાબતે શિક્ષકે પિત્તો ગુમાવ્યો બાદ જે રીતે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો, જેમાં વિદ્યાર્થીને કમરના ભાગે ગંભીર ઇજા પહોંચી છે, ત્યારે આ સમગ્ર બાબતે યોગ્ય તપાસ થાય અને શિક્ષક સામે પગલાં ભરાય તેવી પણ માંગ ઉઠવા પામી છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીને મૂળ માર લાગ્યો છે, જેથી હાલ સારવાર ચાલુ છે. જરૂર મુજબ હજુ સીટી સ્કેન એક્સરે કરાવી વધુ સારવાર આપવામાં આવશે. દિવસે ને દિવસે શાળામાં વિદ્યાર્થીઓને માર મારવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. શિક્ષકો માસૂમ વિદ્યાર્થીઓને માર મારતા ભાન ભૂલી રહ્યા છે અને માસૂમ ભૂલકાઓના ઢોર માર મારી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ પર કરી રહ્યા છે. સુરેશ કલ્ચર, ZS TV, બનાસકાંઠા. શું બન્યું ભાઈ? મને કાલ લેસન બાકી હતું, એના માટે મને આખો દાડો કાલે અંગૂઠા પકડાઈ રહેશે. એટલે પછી મને માર્યો. મને મનકા માટે ટેક પૂછી, પીઠ માટે ટેક પૂછી, ખાંગો કર્યો. કયા સાહેબ હતા? સદી સાહેબ. દર્દી પ્રજાપતિ શીતલભાઈ મનસાભાઈ ગામ આલવાડા ગઈકાલે સાંજે આયુ સર્જિકલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે, જેના શરીર ઉપર મૂળ માર વાગવાથી શરીર પર અસહ્ય દુખાવો થવાના કારણે દર્દીને દાખલ કરેલું છે, જે અત્યારે સારવાર હેઠળ છે. અત્યારે તબિયત સુધારા ઉપર છે. આગળ એક્સરે કે MRI કે CT સ્કેન કરાવવાની જરૂર પડશે તો દર્દીને આગળ મોકલી શકાય.